હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ ઇંગ્લિશ ગ્રામર ભણીશું તેમાં આગળના પીરિયડમાં આપણે લેસન નંબર વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ એટલે સુધી ભણ્યા હતા હવે લેસન નંબર નાઇન લેસન નંબર નાઇનમાં શું છે કે વોકેબલરી એટલે કે અવર હેલ્પર્સ અવર હેલ્પર્સ એટલે કે આપણા હેલ્પર્સ જે મદદગાર જે ધંધાદારીઓના નામ જે છે એ એ હેલ્પર એ બધાના નામ અહીંયા તૈયાર કરી દેવાના છે એ નામ બધા સ્પેલિંગ આપ્યા છે સ્પેલિંગ બધા વાંચીને તૈયાર કરી લેવાના છે એ નીચે પણ આપેલા છે અને આના પછીનો પાઠ આવે છે આપણે ઇંગ્લિશમાં છે જ હેલ્પર વિષય એ ભણીશું એટલે આ બધી ખબર પડી જશે બરાબર અને ત્યાં સુધી આ સ્પેલિંગો તમારે પાકા કરી લેવાના છે બધા જ છે એ બધા જ પાકા કરી લેવાના છે હવે એના પછી છે ડાયલોગ રાઇટિંગ શું છે ડાયલોગ રાઇટિંગ એ શું છે કમ્પોઝિશનમાં પાછળ આપેલું છે ડાયલોગ રાઇટિંગ હવે આ શું છે ડાયલોગ રાઇટિંગ એટલે શું કે ડાયલોગ રાઇટિંગ એટલે કે આપણે ગુજરાતીમાં જેમ વાતચીત કરીએ છીએ ને ગુજરાતીમાં એકબીજા સાથે વાતચીત કરીએ છીએ ને એ વાતચીતને આપણે ઇંગ્લિશમાં એને ડાયલોગ રાઇટિંગ કહેવાય ડાયલોગ આપણે ઘણીવાર પિક્ચરોમાં સાંભળ્યું હશે આનો ડાયલોગ મસ્ત છે આ ડાયલોગ આવો બોલે છે એ ડાયલોગ એટલે શું એ વાતચીત જે એના સંવાદ વાતચીત મતલબ એક સંવાદ એ બે વચ્ચેનો જે સંવાદ છે એ સંવાદની વાત કરી છે એને ડાયલોગ રાઇટિંગ કહેવાય સંવાદને શું કહેવાય એ ડાયલોગ રાઇટિંગ છે કે એના વિશેની વાત કરી છે તો એમાં છે કે પહેલું એમાં શું છે કે સંવાદ આપેલો છે ડાયલોગ રાઇટિંગ ડાયલોગ રાઇટિંગનો મતલબ સમજી ગયા આપણે બરાબર કે સંવાદ સંવાદની વાત કરવાની છે કે આપણને અહીંયા આપ્યું છે ઉપર જો અકાઉન્ટ્સ આપેલા છે સંવાદ આપણે પૂર્ણ કરવાનો છે ઉપર અકાઉન્ટ્સ આપેલા છે બરાબર એ આડા આવડા છે એ આપણે અહીંયા કઈ જગ્યાએ કેવી રીતે ગોઠવવું ને આપણે જાતે ગોઠવવાનું છે બરાબર તો અહીંયા પહેલાં વાંચીશું અને ગુજરાતી સમજીશું એટલે ઇંગ્લિશમાં ખબર પડી જશે બરાબર તો હિયર યુ આર મતલબ આ રહ્યું પ્લીઝ હેલ્પ મી મહેરબાની કરીને મને મદદ કરો ગીવ મી ધોસ બલૂન મહેરબાની મને બલૂન આપો મને ફુગ્ગાઓ આપો યુ આર વેલકમ એટલે કે આભાર તમારો કોઈ કે આપણને થેન્ક યુ કીધું હોય તો આપણે એમ કહીએ કે હા હું તમારો આભાર સ્વીકારું છું એમ કે હું તમારું વેલ જે થેન્ક યુ કીધું એ સ્વીકારું છું ટેલ મી એટલે કે મને કહો આ બરાબર આનું ગુજરાતી સમજ્યા હવે આપણે અહીંયા કઈ જગ્યાએ ગોઠવવાનું એ આપણે જ વિચારવાનું છે મોહન પછી બે ડોટ બે ટપકા આપણે આગળ શીખવાડ્યું છે કે બે ડોટ આવે એટલે શેડ સમીર વિલ્યુ ખાલી જગ્યા એટલે કે મોહન છે એ સમીરને કહે છે શું કહે છે મોહન કહે છે શું કહે છે સમીર વિલ યુ ખાલી જગ્યા હવે ખાલી જગ્યાનો મતલબ આપણને ખબર નથી પડતી તો આપણે શું કરીશું એના માટે આપણે એના માટે નીચેનું વાક્ય જોઈશું પહેલાં કે સમીર શ્યોર હવે પહેલાં આપણે અહીંયા પૂછ્યું પહેલાં પહેલું કોઈ પણ બે ફ્રેન્ડ મળે તો કંઈક કામ કામ હોય તો જ હોય ને કંઈક તો કીધું જ હોય ને કે શેના માટે આ પછી હા વાર્યું કીધું હોય આપણે ગમે ત્યારે કોઈ પણ ફ્રેન્ડ મળે તો શરૂઆત ક્યાંથી કરે કે હાવાર્યું કેવું પણ અહીંયા હાવારીથી તો વાત જ નહીં કરી કેમ કે ઉપર કૌંસમાં એવું તો કશું છે જ નહીં ક્યાં તો પછી કંઈક કામ માટે મળ્યા હોય કે તારી ગણિતની નોટ આપજે કે તારી ઇંગ્લિશની નોટ આપજે પ્લીઝ મહેરબાની કરીને મને કંઈક મદદ કરીશ તાર મને આ વસ્તુ આપીશ આવું જ કંઈક કામ હોય ને આપણે તો અહીંયા આપેલું છે આપણે મોહન મોહન કહે છે સમીર વિલ યુ પ્લીઝ હેલ્પ મી મહેરબાની કરીને તું મને મદદ કરીશ હવે સમીર કહેશે શું કહેશે શ્યોર ટેલ મી કહેને આપણે નહીં કહેતા આપણી ભાષામાં કહેને શું કામ છે શું મદદ જોઈએ તો હવે એ મદદ મદદ શું કામ છે એ કહેશે મોહન શેડ ઘી મી થોસ બલૂન્સ મને ફુગ્ગા આપ સમીર હિયર યુઆર આ રહેલ લે એમ મોહન થેન્ક યુ સમીર હવે થેન્ક યુ કીધું એટલે શું કહે છે સમીર આર વેલકમ મોહન એનીથિંગ એલ્સ બીજું કંઈ જોઈએ છે મોહન નો થેન્ક યુ બરાબર પડી નો થેન્ક યુ તો મોહન છે એ સમીરને મળે છે એટલે સમીરને મળે એવું શું કહે છે વિલ યુ પ્લીઝ હેલ્પ મી તું મને મદદ કરીશ તો સમીર કહે છે શ્યોર ટેલ મી હા ચોક્કસ શું મદદ કરું ટેલ મી બોલ તું એમ મને કે શું મદદ કરું તો મોહન હવે જે મદદ જોઈએ છે એ કહેશે ગીવ મી ધોસ બલૂન પ્લીઝ મહેરબાની કરીને મને થોડા ફુગ્ગા તું આપીશ સમીર હિયર યુ આર આ રહે એમ કે હવે એને ફુગ્ગા આપે એટલે મોહન શું કહે છે થેન્ક યુ સમીર આભાર તારો એટલે સમીર શું કહે છે આપણને કોઈ કે થેન્ક યુ કીધું હોય તો આપણે શું કહીશું યુ આર વેલકમ તો શું કહે છે યુ આર વેલકમ મોહન એનીથિંગ એલ્સ બીજું કંઈ જોઈએ છે તો મોહન શું કહે છે નો થેન્ક યુ બરાબર આ ઉપર બધી ખાલી જગ્યાઓ આપી છે એ જ અંદર જોઈને ભરવાની છે આપણે જાતે ક્યાંય કશું લાવવાનું નથી બરાબર એ જ રીતે નીચેનો છે ઈશા હેલો નીરવ હવે જો હમણાં મેં કીધું તું ને કે બે ફ્રેન્ડ મળે કંઈ પણ તો કંઈક શબ્દ એવાથી જ ચાલુ થાય કંઈક મદદ માટે માંગ્યું હોય ક્યાં તો મદદ ના હોય તો એવું કંઈક કહે કે હાવાર્યું તો અહીંયા જો એવું જ છે ઈશા શેડ ઈશા કહે છે હેલો નીરવ હાવર્યું તું કેમ છે તો હવે નીરવ શું કહે છે હા વાર્યું આપણને કોઈ કઈ કીધું તો આપણે શું કહીશું આમ ફાઇન થેન્ક યુ બરાબર પછી ઈશા શેડ હવે અહીંયા નીચે જો આ નીચે નીરવ સી ઇઝ માય કઝિન અલકા એટલે અહીંયા અહીંયા જવાબ આપ્યો છે તો અહીંયા કંઈક તો પૂછ્યું હશે ને સવાલ તો ઈશા હુ ઇઝ સી આ કોણ છે પ્રશ્ન વાક્ય કર્યું છે મતલબ પ્રશ્ન પૂછ્યો હશે હા કોણ છે તો નીરવ શેડ નીરવ કે છે સી ઇઝ માય કઝિન અલકા કે આ મારા કાકાની બાપાની છોકરી હોય જે કઝીન એ છે એમ કે અલકા હવે ઈશા હેલો અલકા હવે પછી બીજું શું કહીશું નાઇસ ટુ મીટ યુ તને મળીને આનંદ થયો કે ખુશી થઈ પછી અલકા હેલો નાઇસ ટુ યુ ટુ મને પણ તમને મળીને આનંદ થયો વોટ ઇઝ યોર નેમ તમારું નામ શું છે તો ઈશા શેઠ ઈશા કે છે આઈ એમ ઈશા આઈ એમ ઇન નીરવ ક્લાસ હું એમ કે નીરવના ક્લાસમાં ભણું છું બરાબર ફરી એકવાર બોલી જાઉં છું ઈશા ઈશા હોય એ મળે છે નીરવને તો નીરવને શું કહે છે હા વાર યુ તું કેમ છે તો નીરવ કહે છે આઈ એમ ફાઇન થેન્ક યુ બરાબર હવે ઈશા એની બાજુમાં એની કઝિન કોઈને લઈને આવ્યો છે તો એ પૂછે છે હુ ઇજ સી તેણીની કોણ છે નીરવ કહે છે સી ઇઝ માય કઝિન અલ્કા તે મારી કઝિન અલકા છે એમ કે મારી બેન છે કાકાની કે બાપાની કે છોકરી હોય એને કઝિન કહેવાય એ બેન છે મારી અલકા ઈશા હેલો અલકા નાઇસ ટુ મીટ યુ હેલો અલકા કેમ છો મજામાં ને તને મળીને આનંદ થયો અલકા હેલો નાઇસ ટુ મીટ યુ ટુ મતલબ મને મળ તમને મળીને પણ મને આનંદ થયો વોટ ઇઝ યોર નેમ તમારું નામ શું છે તો ઈશા કહે છે આઈ એમ ઈશા આઈ એમ ઇન નીરવ ક્લાસ હું નીરવના ક્લાસમાં ભણું છું બરાબર એ જ રીતે નીચે અહીંયા ડ્રોઈંગ કોમ્પિટિશન કેનાય આ બધું ઉપર આપેલું છે એ આપણે અહીંયા જોઈને લખવાનું છે બરાબર હવે નીરવ વેર આર યુ ગોઈંગ રાહુલ તું ક્યાં જાય છે રાહુલ આવો પ્રશ્ન કર્યો બે ફ્રેન્ડ મળ્યા છે નીલય નિલય અને રાહુલ બે ફ્રેન્ડ મળ્યા છે તો નિલય શેઠ નિલય કહે છે કે વેર આર યુ ગોઈંગ ટુ રાહુલ એમ કે રાહુલ તું ક્યાં જાય છે હવે રાહુલ જ્યાં જતો હશે એ કહેશે રાહુલ આ એમ હવે અહીંયા ક્યાંય જવા માટેનું કંઈ લખ્યું છે હાર યુ ગોઈંગ ટુ ધ માર્કેટ બટ હું માર્કેટ જાઉં છું બજારમાં જાઉં છું નિલય તો ખાલી જગ્યા વિથ યુ તો કેન આઈ કમ વિથ યુ શું મને લઈ જઈશ તું રાહુલ યસ વાય નોટ હા ચોક્કસ કેમ નહીં નિલય આઈ નિલમ નિલય કહે છે પછી આઈ ખાલી જગ્યા તો એ કહે છે એટલે એમ મા માર્કેટમાં શા માટે જવું છે એમ તો વોટ યુ આઈ વોન્ટ ટુ બાય સમ કલર પેન્સિલ એટલે કે મારે કલર પેન્સિલ થોડી ઘણી લેવા જવું છે એટલે રાહુલ કહે છે વોટ ફોર શા માટે તો નિલય વી કે વી હેવ અ ડ્રોઈંગ કોમ્પિટિશન ઇન અવર સ્કૂલ અમારી સ્કૂલમાં ડ્રોઈંગ કોમ્પિટિશન છે ડ્રોઈંગ એટલે કે ચિત્રની સ્પર્ધા છે રાહુલ ઓકે લેટ્સ ગો સારું ચાલ જઈએ આપણે તો ફરી એકવાર કે રાહુલ અને નિલય બે ફ્રેન્ડ છે એ મળ્યા એટલે નિલય નિલય હોય છે એ કહે છે વેર આર યુ ગોઈંગ રાહુલ રાહુલ તું ક્યાં જાય છે તો રાહુલ કે છે આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ હું બજારમાં જાઉં છું નિલય કેન આઈ કમ વિથ યુ હું તારી સાથે આવી શકું રાહુલ યસ વાય નોટ હા ચોક્કસ કેમ નહીં શા માટે નહીં નિલય આઈ વોન્ટ ટુ બાય સમ કલર પેન્સિલ મારે થોડી કલર પેન્સિલની જરૂર છે મતલબ કલર કલર જોઈએ છે રાહુલ વોટ ફોર એટલે કે શા માટે તો નિલય વી હેવ ડ્રોઈંગ કોમ્પિટિશન ઇન અવર સ્કૂલ એમ કે મારે સ્કૂલમાં ડ્રોઈંગ કોમ્પિટિશન ચિત્રની સ્પર્ધા છે એમ કે એના માટે રાહુલ ઓકે લેટ્સ ગો સારું ચાલ આપણે ત્યાં જઈએ એમ કે બરાબર હવે આપણે આગળના પીરિયડમાં જે ભણી ગયા હવે આ ડાયલોગ રાઇટિંગ જે ડાયલોગ રાઇટિંગ આખું જ સરસ અક્ષરે વ્યવસ્થિત આમાં લખી નાખવાનું બરાબર આવજો